નવી આશા, નવા ઉમંગ અને નવા ઉલ્લાસના ત્રિવેણી સંગમ સાથે વર્ષ 2024નો શુભારંભ થઈ ચૂક્યો છે. જીવન ન્યૂઝ તરફથી તમામ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. આવનારું વર્ષ આપના માટે લાભદાયી, ફળદાયી અને પ્રગતિશીલ નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. વર્ષ 2024 તમારા કે અમારા માટે જ નહીં પણ સમગ્ર ભારત દેશ માટે મહત્વનું સાબિત થવાનું છે. નવા વર્ષના પહેલા જ મહિને એટલે કે 22મી જાન્યુઆરીના શુભ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ 500 વર્ષની તપસ્યા પછી પાછા અયોધ્યામાં પુનઃસ્થાપિત થવાના છે. રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલો ભવ્ય રીતે ઉજવાશે કે તેનાથી માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયા વિસ્મયમાં મુકાઈ જશે. અયોધ્યામાં યોજાનારા પ્રસંગ સાથે વિશ્વભરના કરોડો સનાતનીઓને સીધા કનેક્ટ કરવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ભારતીય જનતા પાર્ટી રામ મંદિરના મુદ્દે આગામી લોકસભાની ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. જેમાં ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ તરફી વાયરો ફૂંકાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 156 સીટો જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો હતો. હવે લોકસભાનો વારો છે. ભાજપના નેતાઓ વિધાનસભાની જીતને ભૂલીને લોકસભામાં કાઠું કાઢવાની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ભાજપની આ વિશેષતા જ એને બીજા રાજકીય પક્ષો કરતા હંમેશા અગ્રેસર રાખે છે. નાનામાં નાની ચૂંટણીને ગંભીરતાથી લેવાની આદત એમને ગળથૂથીમાંથી મળી છે. કદાચ 6 દાયકા સુધી સત્તાથી દૂરમાં રહેવાના લીધે ચૂંટણીને ગંભીરતાથી લેવાની ભાજપને આદત પડી ગઈ છે. હકીકત તો એ પણ છે કે કેન્દ્રમાં સત્તા મેળવ્યા પછી ભાજપે સિંહની સવારી કરી લીધી છે અને એટલે ભાજપ માટે ચૂંટણી જીતવી એ ચેલેન્જ નહીં પણ મજબૂરી પણ છે. ભાજપને ચૂંટણી જીત્યા સિવાય કોઈ છૂટકો જ નથી અને એટલે જ ભાજપના ગણગણાતા ગુજરાતમાં પણ લોકસભાની 26 સીટો પર જીત હાંસલ કરવાની યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીની તારીખ યાદ કરીએ તો વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતીઓએ જબરજસ્ત ઉત્સાહ, અત્યંત જનૂન અને સ્પષ્ટ ઈરાદા સાથે એકતરફી મતદાન કરીને ભાજપને 26 સીટો પર જીત અપાવી હતી. વર્ષ 2019ની વાત કરીએ તો વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદીના ચહેરા પર જ ગુજરાતીઓએ ભાજપની તરફેણમાં અઢળક મતદાન કર્યું હતું અને રાજ્યની લોકસભાની 26 સીટો પર ભાજપનું કમળ ખીલવ્યું હતું. વર્ષ 2024 એટલે કે આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનું વાતાવરણ ભાજપ તરફે જ છે અને સંગઠનને દ્રઢ વિશ્વાસ છે કે ભાજપ આસાનીથી રાજ્યની તમામ બેઠકો જીતી જશે. આ વખતે જીતવા માટે મહેનત કરવાની જ નથી પણ વધારે માર્જિનથી જીત મળે તેવા પ્રયાસો કરવાના છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રત્યેક ઉમેદવાર મોટી સરસાઈથી જીત હાંસલ કરે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સંગઠનને વધુ મજબૂત બનાવાઈ રહ્યું છે. પક્ષની આંતરિક જૂથબંધીને હટાવવાની કોશિશ થઈ રહી છે. કાર્યકરોનો અસંતોષ દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપ માટે વાત કરીએ તો ભાજપ માટે સાનુકૂળતા એ બાબતની છે કે આ વખતે વિરોધ પક્ષ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શને તેના નેતાઓના મનોબળના ભૂક્કા બોલાવી દીધા છે. કોંગ્રેસના બાકી બચેલા નેતાઓને મિશન લોટસ હેઠળ ભાજપે ભગવો કેસ પહેરાવી દીધો છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 100 જેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પહેલા ગુજરાતમાં ખૂબ ગરજેલી આમ આદમી પાર્ટી પણ અસ્તિત્વ ટકાવવા તરફડિયા મારી રહી છે. ગુજરાતમાં એનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. આખી એ પાર્ટી વેન્ટિલેટર પર છે એવું કહી શકાય. ભાજપ માટે ગુજરાતમાં મત મેળવવા એટલે મોસાડમાં જમણ અને માં પીરસનારી હોય એવી અનુકૂળ પરિસ્થિતિ છે. આ વખતે ભાજપ લોકસભાની 26 સીટ જીતવાની હેટ્રિક ફટકારે તેવી સંભાવના છે. હાલની રાજકીય પરિસ્થિતિના આંકલન બાદ અમે તારણ કાઢ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર ભાજપ ભવ્ય જીત હાંસલ કરશે. પણ અમે તમને પૂછવા માંગીએ છીએ કે તમને શું લાગે છે, શું લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી એકવાર 26 કમળ ખીલશે? તમને શું લાગે છે, શું ગુજરાતના પનોતપુત્ર નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે? તમને શું લાગે છે? તમારા પ્રતિભાવો અમને jeevanvadodara@gmail.com પર મોકલાવી શકો છો. આપના જવાબની પ્રતીક્ષા રહેશે. તો આજના માટે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર, આવજો.